ઉત્તર પ્રદેશના મહારાજ ગંજ વિસ્તારના શિવતરી ગામનો યુવાન ગણેશ સહાની ઉંમર વર્ષ ત્રેવીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી પરિવારજનો ચિંતાતુર બન્યા હતા આખરે તે રખડતો ભટકતો સુરત શહેરના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો કામરેજના ધોરણ પારડીમાં આવેલા આ આશ્રમના સંચાલકોએ તેની સારી સાર સંભાળ સાથે ખૂબ જ સારી સેવાઓ કરી હતી જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે ભોજ તેડી આવ્યા હતા યુવાન પાસેથી મળેલા માહિતીના આધારે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનો ઘર પરિવાર શોધી કઠાયા હતા તેના પિતા અને મામા ભુજ આવી પહોંચ્યા હતા પિતા પુત્રનું દશેરાના દિવસે બે વર્ષ પછી મિલન થતા બંને એકબીજાને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા ગુમ યુવાન ગણેશ મળી આવતા ખુશખુશાલ પરિવારે મોબાઈલ દ્વારા વિડીયો

છેલ્લા બે વર્ષથી ગુમ હતો આજે દશેરા દિવસે માનવ જો સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માધ્યમથી આ પિતા પુત્રનું બે બે વર્ષ પછી મિલન થયું છે એના પિતાના જણાવ્યા મુજબ આ અમારો વાલ સયો દીકરો છેલ્લા બે વર્ષથી ગુમ હતો આખરે તે સુરતના માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્ય પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ એવી સારી સેવા અને સરભરા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા અને માત્ર થોડા જ દિવસોમાં એનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા છે આજે દશેરા નો દિવસ અને સમગ્ર દેશમાં જ્યારે દશેરાની ઉજવણી થઈ રહી છે ત્યારે આ પિતા પુત્રનો આજે બે બે વર્ષ પછી મિલન થયું છે જેથી માનવ જો સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે આજે એ પરિવાર ખૂબ ખુશ ખુશખુશાલ છે તમે જુઓ છો કે પિતા પુત્રનો જ્યારે મિલન થયું ત્યારે બંનેની આંખોમાં આંસુ ચોધાર આંસુ રડી રહ્યા છે કારણ કે આજે બે બે વર્ષનો સમય વીતી ગયો છે ને આજે એક એવો પર્વ કે જે દિવસે આ પિતા પુત્રનું આજે મિલન થયું છે એટલે આખા પરિવારમાં ખુશીનો માણસ છે તરત જ જયારે મિલન થયું એ જ ઘડીએ એના સગા સંબંધીઓના ફોન ઉપર ફોન આવવા લાગ્યા અને એના પિતાએ જવાબ આપ્યો કે હા મારો વાલ સૌ દીકરો હવે મને મળી ગયો છે